चलो रेडी आओ हेलो काल से नहीं काल से बोलो माइक हेलो जो एवरीवन आ तो खैर अपने जुआज करिए छे के शू थाई हां तो सामा हारा देखो छु तुम हां तो देखो ने वीडियो हां वीडियो मत हां वीडियो चालू है हेलो जो छे हम अपने लोग करिए गाइस मळवा बाकी आओ एवरीवन जो मळवा बाकी आओ तो मळवा बाकी जे आवक छे गाइस એમાં આપણે શું શું છે જો હું તમને એમ કહું કે તમને લોકોને કાચું સર્વાઈવ આવી ગયું કાજુ સગરાઈ તું એમાં બે બાજુ એક એક ઉધાર અને બીજી તમે લોકો ને એમ કે ભાઈ રોકાણો પર વ્યાજ 50000 સર તમે આમ લખો ને તો ખાલી તમારા હાથ જ દેખાય છે આ બાજુ લખો ને કમિશન પણ હું એમ આલો ના કમિશન જમા બાજુ 10000 હવે સમજો ગાઈસ તમને લોકો ને હવાલો નીચે કે बाकी बीजो रुपया 3000 कमीशन बस बात बंद गाइस મળવાનું બાકી છે હવે જો તમને આવી રીતના એક પૂછો કે રોકાણો પર વ્યાજ તમને જમા બાજુ એકુ 50000 રૂપિયા એટલે એનો મતલબ એમ શું થયો તો કે આવક હશે જેની બાકી કેવી હોય જમા બાકી એના પછી તમને કમિશન પણ એકુ છે કેવું જમા બાજુ કેટલા રૂપિયા 10000 હવે તમને હવાલો પહેલો કહે છે કે રૂપિયા 2000 રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે હવે મને કયો જોઈએ કે તમને જે કાચા સમયમાં વ્યાજ આપ્યો છે એ કેવું આપ્યો હોય મળેલ વ્યાજ આપ્યો હોય યાદ આવે છે કે કાચા સમયમાં જેટલી પણ વિગત આપી હોય કાં તો મળેલ હોય ને કાં તો ચૂકવેલ હોય શું કહેવાય કારણ કે મને આ 50000 વ્યાજ મળી ગયું હોય એટલે મેં ડાયરેક્ટ ચોપડામાં લખી નાખ્યું ભાઈ 50000 વ્યાજ મળ્યું એટલે આ લખેલું છે એનો મતલબ એમ કે આ વ્યાજ મને મળેલું છે હવાલો તમને એમ કહે છે કે 2000 રોકાણ ઉપર વ્યાજ મળવાનું બાકી છે અહીંયા જો ગુજરાતી શબ્દ વ્યવસ્થિત બેહાણું તો હજી એમ થાય કે રૂપિયા 2000 રોકાણ ઉપર વ્યાજ હજી મળવાનું બાકી છે હજી મળવાનું બાકી છે એનો મતલબ એવો થયો કે તમને 50000 મળી ગયું અને 2000 હજી મળવાનું બાકી છે જો એક એન્ટ્રી ડાયરેક્ટ તમને આવડશે કઈ રીતના મળવા બાકી વ્યાજ છે વ્યાજ મળવાનું બાકી છે શબ્દને પકડો વ્યાજ મળવાનું બાકી છે વ્યાજ મળવાનું બાકી છે વ્યાજ મળવાનું બાકી છે જો વ્યાજ મળવાનું બાકી હોય તો મારા ધંધાનું શું કહેવાય લેણું શું કહેવાય લેણું એક અસર તમને આવડી ગઈ તો પહેલી અસર ક્યાં દેશો પાકા સરવૈયામાં કયા બાજુ મિલકત લેણા બાજુ મળવા બાકી આવક મળવા બાકી આવક નું નામ છે રોકાણ ઉપર વ્યાજ મળવા બાકી રોકાણ ઉપર વ્યાજ કેટલા રૂપિયા છે 2000 એક અસર આવડી ગઈ હવે રોકાણો ઉપર વ્યાજ તમારી શું કહેવાય અલ્ટીમેટલી આવક આવક કહેવાય આવક આપણે ક્યાં લખતા હતા જમા બાજુ લખતા હતા તા નફા નુકસાન ખાતું કઈ બાજુ જમા બાજુ અહીંયા હું લખું ગાઈસ રોકાણો પર વ્યાજ ચલો મને મળ્યું છે કેટલું 50000 મળી ગયું છે આપણે લોકોએ હજી મળવાનું બાકી કેટલું છે 2000 એટલે મારે શું કરી દેવું પડે પ્લસ તો જ મને આખા વર્ષનું વ્યાજ મળે એટલે અહીંયા મને ખબર પડી કે મારા આખા વર્ષનું વ્યાજ કેટલું છે 12000 સમજાણું હવે મુની સુજીતા શ્યોર સમજાણું ને કે બીજા વિચારમાં નથી ને અહીંયા આવો આપણે મોતીબાગ ઇમેજ કોમર્સ ક્લાસીસ પ્રોફેસર વિશાલ સરના લેક્ચરમાં સમજાણું ખબર હા એટલી સમજાણી તું બીજા વિચાર કર હા એ ખબર પડી આપણી આ જો નફા નુકસાન ખાતા જમા બાજુ આપણે આવક લગતા તો રોકાણો પર વ્યાજ આપણી આવક છે આવક કેટલી છે તો જો 50000 મળી ગયા છે હજી હવાલામાં કે 2000 હજી મળવાના બાકી છે
તો મારે પ્લસ કરી દે આપણે ટોટલ મારી આવે કેટલી થઈ 12000 હવે હું જાણું શ્યોર ઓકે તો બીજી એન્ટ્રી કરાવજો મને આનું તો કે આ 3000 કમિશન મળવાનું બાકી છે તો કમિશન મળી ગયું છે 10000 પહેલી એન્ટ્રી તાવડી છે 3000 કમિશન મળવાનું બાકી હોય તો આપ શું કહેવાય લેણું લેણું ક્યાં લખાય મિલકત લેણા બાજુ ચલો મિલકત લેણા બાજુ મળવા બાકી કમિશન અસર શું લખશું પહેલી અસર મળવા બાકી આવા બીજી અસર જમા બાજુ જે તે આવક માં પ્લસ હું મળવા જે તે આવક માં પ્લસ આવડું બધાને આવડું જે તે આવક માં પ્લસ ક્લિયર ચલો લખી આપો ફટાફટ ચલો પાંચમો આપણે ઓલો કરીએ છીએ ગાઈસ અગાઉથી મળેલ આવક અગાઉથી મળેલ આવક હવે કોઈ આવક છે કે જે તમને લોકોને અગાઉથી મળી ગઈ છે અગાઉથી મળી ગઈ એનો મતલબ શું હશે અગાઉથી મળી ગઈ એટલે એનો મતલબ એવો થયો કે આ વર્ષની આવક નથી આવક તો આવતા વર્ષની છે પણ કોઈ લોકોએ આપણને અત્યારથી આપી દીધી એને આપણી પર વિશ્વાસ હતો એટલે આપણને અત્યારથી આવક આપી દીધી એટલે કહેવાય અગાઉથી મળેલ આવક જેમ કે હું તમને કહું ગાઈસ તમને લોકોને ઉદાહરણ તરીકે કહું છું કે તમને લોકોને કાચું સરોવર ગાયકું છે એમાં બે બાજુ આવી છે એક છે ઉધાર અને બીજી છે જમા તમને અહીંયા એમ કે છે કે મળેલ વટાવ 10000 અને રોકાણ ઉપર વ્યાજ 20000 હવાલામાં તમને એમ કહે છે ગાઈસ ચલો વાતમાં બંધ ધ્યાન બંધ રાખો અને આમાં ધ્યાન આપો પછી હું પૂછું તો આવડતું નથી કોન્સન્ટ્રેટ કરો હવાલો પહેલો હવાલો શું કહે છે ગાઈસ કે રૂપિયા 2000 વટાવ આગળના વર્ષનો છે અને બીજું રૂપિયા 1000 રોકાણ ઉપર વ્યાજ અગાઉથી મળેલ છે ચાલ હવે જો એક એન્ટ્રી તો તમને ઓલરેડી આવડશે એ હું શ્યોર છું એક એન્ટ્રી એમને આવડી જશે બરોબર છે ચાલ હવે હું તમને એમ પૂછું ગાઈસ કે કાચા શરીરમાં જે પણ વસ્તુ આવી હોય કેવી આવી હોય મળે અથવા તો ચૂકવે એટલે વટાવ આપણને મળ્યો 10000 એટલે 10000 આપણને ઓલરેડી વટાવ મળી ગયો છે હવાલામાં એમ કહે છે કે આ 2000 વટાવ છે ને એ આગળના વર્ષનો છે એટલે કે આવતા વર્ષનો છે બરોબર જે આપણને અત્યારે મળી ગયો છે આગળના વર્ષ કરતા હું આવતા વર્ષનો છે આ 2000 હતો આવતા વર્ષનો તો આ વર્ષમાં નોંધ થઈ છે અત્યારે આપણને મળી ગયો છે તો આ વર્ષમાં એની નોંધ કરાય નહીં તો શું થાય તો કે આપણને જે 10000 વટાવ મળ્યો છે 10000 રૂપિયા આ વર્ષનો વટાવ નથી એમાંથી 2000 રૂપિયા આપણે શું કરી દેવા પડશે માઇનસ કરી દેવા પડશે કારણ કે ક્યાંના છે આવતા વર્ષ આ વર્ષની આવક નથી એટલે પહેલી અસર તમને ખબર પડી ગઈ કે આવક આવક ક્યાં હોય નફા નુકસાન ખાતે જમા બાજુ તેમાંથી આપણે 2000 શું કરી દેશું માઇનસ હવે આ વટાવ આપણને અગાઉથી મળી ગયો હોય વટાવ આપણને અગાઉથી મળે તો આપણા ધંધાનું શું કહેવાય બીજી અસર ક્યાં આવે જોજે આ આવડી ગયું તો પહેલી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ વટાવ કેટલા રૂપિયા 2000 બીજી અસર નફા નુકસાન ખાતાની કઈ બાજુ જમા બાજુ મળેલ વટાવ કેટલો આપણને મળ્યો તો વટાવ 10000 માઇનસ 2000 માઇનસ અગાઉથી મળેલ કેટલો 2000 એટલે 12 કાઢો કેટલા 8000 તો આપણે અસર દેવી હોય ચલો બીજાનો મને કયો રૂપિયા 1000 રોકાણ ઉપર વ્યાજ અગાઉથી મળેલ છે તો શું કરશું મૂડી દેવા બાજુ પહેલી અસર અગાઉથી મળેલ વ્યાજ મળેલ વ્યાજ કેટલા રૂપિયા 1000 બીજી અસર ક્યાં આપશું જમા બાજુ રોકાણ ઉપર વ્યાજ કેટલું મળ્યું છે
માઈનસ અગાઉ થી મળેલ વ્યાજ અગાઉ થી મળેલ કેટલા 1000 આપણી કોપી માં લ્યો પછી તમે લોકોને જે છે હવાલો હવાલો શું છે એ સમજો મૂડી પર 10% લેખે વ્યાજ ગણો મૂડી પર 10% લેખે વ્યાજ ગણો આ હવાલો છે હા હું તમને એક વાત સમજાવું મૂડી કોણ આપે પેલા મૂડી કહેવાય કોણ માલિક છે ધંધામાં જે પણ કઈ લઈ આવે મૂડી કહેવાય એટલે એનો મતલબ એમ થયો કે ધંધા એ છે એ માલિક ને વ્યાજ આપવું પડશે ધંધાએ માલિક ને વ્યાજ આપવું પડે બરોબર ને એટલે મૂડી ઉપર વ્યાજ છે ધંધા માટે શું છે ખર્ચ મૂડી પર વ્યાજ ધંધા માટે શું છે ખર્ચ તો માલિક માટે શું છે આવક માલિક માટે શું છે આવક જો અસર હમણાં તમને જ આવે ધંધાનો ખર્ચ ક્યાં હોય માલિક માટે આવક છે તો આવક એની વધી ગઈ કે નહીં માલિક ની મૂડી ક્યાં હોય પાકા કઈ બાજુ પેલા મૂડી કેટલી હતી 1,00,000 હવે મૂડી ઉપર વ્યાજ છે એમાં શું કરી દેશું પ્લસ કેટલા 10,000 અસર આપી હોય તો ભાતુ પાન ઉન્યું નફા નુકસાન ખાતે બીજું પાકા મૂડીમાં જે તે મૂડીમાં નહીં એક જ મૂડીમાં આવ્યું હવે લખી નાખો ફટાફટ કે ભાઈ